પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં મેમદાવાદ ગામમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાધનપુર પૂર્વ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરજીએ મેમદાવાદ જિલ્લા પંચાયત સીટ અને છ તાલુકા પંચાયત સીટને લઈને મોટી સંખ્યામાં જાહેર સભા સંબોધી. રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામમાં આજરોજ રાધનપુર પૂર્વ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરે બહુ મોટી સંખ્યામાં જાહેર સભા સંબોધી હતી. આ સભામાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે નાનામાં નાના માણસની ગણતરી ભારતીય જનતા પાર્ટી કરે છે અને વધુમાં જણાવ્યું હતું કે દલિત આદિવાસી ઓબીસી મંચના અધિકારો માટે હું લડી રહ્યો છું અને મારા પરિવાર ઉપર જે આક્ષેપો લગાવવામાં આવેલા છે તે સાવ ખોટા છે. વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે મારી તમને નમ્ર વિનંતી છે કે ખોટી અફવાઓમાં આવું નહીં. મેમદાવાદ જિલ્લા પંચાયત અને તેમાં આવતી છ તાલુકા પંચાયત સીટોને બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો બહુમતીથી વિજય કરાવો અને દરેક ગામડાઓના વિકાસની પ્રગતિએ લઈ જાઓ અને વધુમાં વધુ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તે કેવી પાર્ટી છે. ગરીબો માટે મોટી હોસ્પિટલોમાં 5 લાખ સુધીની સહાય ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ફ્રી આપવામાં આવે છે. રિપોર્ટર ઇન્દુભા વાઘેલા, પાટણ. ચાલી રહ્યો છે પ્રચાર પ્રસાર પૂર જોશમાં ચાલી રહ્યું છે. અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એ બતાવે છે શું કે સ્થાનિક હજુ તો 1 વર્ષ પહેલાં જ અહીંયા ચૂંટણીઓ થઈ છે, તેમ છતાં એમની કાર્યશૈલી અને એક પ્રકારનો પરિવાર ભાવ પેદા કરવામાં નિષ્ફળ રહ્યા છે. જે રીતે કાર્યકર્તાઓએ પાર્ટીની તાકાતોએ કાર્યકર્તાઓને સન્માન આપવામાં સન્માન સાથે જગ્યાઓ આપવામાં નિષ્ફળ રહ્યા છે. કાર્યકર્તાઓ નિરાશ થઈ અને કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહ્યા છે. બીજી બાજુ એક સબળ નેતૃત્વ, રાજ્ય સરકારની સારી કામગીરી, કેન્દ્ર સરકારની સારી કામગીરી અને આ બધા જ મુદ્દાઓને લઈ એક મજબૂત સંગઠનની જોડે મજબૂત પરિવારની સાથે મોટા પરિવારની સાથે અનેક કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. હું માનું છું કે આ ચૂંટાયેલા ધારાસભ્યની નિષ્ફળતા છે, એમની પાર્ટીની નિષ્ફળતા છે અને આ નિષ્ફળતા આવનારા સમયમાં બહુ મોટી સાબિત થવાની છે.